શુભ રાત્રિ બેટા કે
stone collector. Mm-hmm. Yeah, but then it's, I mean, I can take care of the second, you know, stone up and body. લેબર એની જગ્યા લેબર ખેડૂતો ઇમ્પ્લિમેન્ટ બનાવતા હતા કોઈ ડિઝાઇન વગેરે એટલે શું ઓવરવેટ હોય એટલે ફ્યુઅલ કન્ઝમ્પશન વધારે થઈ જાય. આમાં તમે ઓપ્ટિમલ ડિઝાઇન કરી અને પછી એનું એનાલિસિસ કરી અને મટીરિયલ પ્રોપર્ટી પણ તમે આમાં ચેન્જ કરી શકો છો. મટીરિયલ પ્રોપર્ટી ચેન્જ કરીને તમને ઓછી ઓછા પૈસે સારું એવું ઇમ્પ્લિમેન્ટ પણ ઝડપથી લસણનું હાર્વેસ્ટિંગ કરવું આપણે જે લેબર વાપર થાય લસણ ટાઈમ વધશે અને ઓછા ખર્ચે આપણે હાર્વેસ્ટિંગ કરવું લસણને આપણે આમ ઉપાડતા હોય લેબરમાં આપણે ઘાસ કટિંગ કરી છે ને ઘાસ કટરથી પછી કેવી બધા મૂળા હતા સેન્સર જોઈ લે સેન્સર પર જીપીએસ પર ધ્યાન રાખો.
પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં આ મોટો ઉપયોગ થાય, કેમ કે પ્રિસિઝન રીતે જેને જેટલી જરૂર હોય એ જગ્યાએ એટલું જ રણદાજી તમે પોસ્ટ કર્યો કેન્સરમાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા આપણે ડેમો જોયો છે. ડેમોમાં અલગ અલગ પ્રકારના રિમોટ સેન્સિંગથી કૃષિ ક્ષેત્રે નવી નવી સેવાઓ જે આપણે કલ્પના ન કરી હોય એ પ્રકારની સેવાઓ
આવનારા દિવસોમાં કૃષિ જગતને અમારા વિદ્યાર્થીઓ પૂરી પાડવાના છે. અને આ પ્રકારના કન્સેપ્ટ સાથે આજે દુનિયા કૃષિ ક્ષેત્રે જે રીતે આગળ વધી રહી છે એની કમ્પેરમાં ભારતનો ખેડૂત ખૂબ સારી રીતે આગળ વધી શકે અને સારી ગુણવત્તાવાળા પાકો ઉત્પન્ન કરી શકે અને ઉત્પન્ન કરેલા પાકો છે એની પૂરી રખેવાળી થાય એ પ્રકારના આ રિમોટ સેન્સિંગથી જે યંત્રો દ્વારા ખેડૂતને વધુમાં વધુ આવનારા દિવસોમાં પૂરક શક્તિ પ્રાપ્ત થવાની છે. બધી ચીજો આ લેબોરેટરીની અંદર અમારા વિદ્યાર્થીઓ દ્વારા આવનારા દિવસોમાં ગુજરાત અને હિન્દુસ્તાનને પૂરી પડવાની છે. ત્યારે આ વધારાની સેવાઓ આવનારા કૃષિ જગતને જે પ્રાપ્ત થવાની છે એનાથી હું ચોક્કસપણે માનું છું કે ગુજરાતના કૃષિ વિકાસનો દર એકદમ હાઈજમ્પ કરો. પછી કુદરત આપણી ઉપર ખુશ થઈ છે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર ખૂબ સારો એવો વરસાદ થયો છે. ગુજરાતમાં 144%થી પણ વધુ વરસાદ થયો છે. ત્યારે ગુજરાતનો ખેડૂત હરખમાં છે, ખુશીમાં છે. અને જ્યારે આટલી માત્રામાં વરસાદનું પ્રમાણ જ્યારે ધરતી ઉપર અવતરણ થયું હોય એ વખતે સ્વાભાવિક નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાયા હોય. કૃષિ ક્ષેત્રમાં એવું હોય છે કે સતત ને સતત 80-90 કલાક સુધી જે પોતાનો પાક છે એ પાણીમાં ડૂબ રહેતો હોય છે. એવા સંજોગોમાં એ પાકને થોડી જાજી અસર જરૂરથી આવતી હોય છે અને એ અંગે અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી છે. એટલું જ નહીં, અમારા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ કલેક્ટરોના સંપર્કમાં છે. એ જ ઉપરાંત ગુજરાતની 4 વીમા કંપનીઓ જેની સાથે ગુજરાત સરકારે કરાર કરેલા છે એ ચારેય કંપનીઓને પણ જાણ કરવામાં આવી છે. જે કંઈ કરવું પડશે એ ગુજરાતના કિસાનો માટે ગુજરાતની સરકાર, અમારા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની આગેવાની હેઠળની અમારી સરકાર તમામ પ્રકારે સતર્ક છે. મેઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અત્યારે એ આપણે બધા ક્ષેત્રોમાં, મેડિકલ ક્ષેત્રોમાં, બીજા અલગ ક્ષેત્રોમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ છે. આપણે કૃષિ ક્ષેત્રમાં એમાં આપણે વિદ્યાર્થીઓ આ કારણ કે નવી ટેકનોલોજી છે તો એમાં કઈ રીતે અભ્યાસ કરશે? આપણે વિદ્યાર્થીઓને સર આપણે DISC જનરલ ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાં આગળ આપણે એનો કોર્સેસ બધા કરાવે અને પાયથોન અને જેવા જે લેટેસ્ટ પ્રોગ્રામિંગ સ્કિલ્સ એની સાથે અત્યારે આપણે સર આ એરિયા તો IoT જે સેન્સર્સ વાળો આ બધા એરિયા છે આપણે શીખવા માટે કમ્પ્લીટલી નવું છે. બીજું જે કમ્પોનન્ટ અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ICAR કરવાનું છે એમાં ખેડૂત સ્કેન કરશે ખાલી ક્રોપના તો એ ડેટા સીધા ત્યાં સર્વરમાં જશે, તે આઈડેન્ટિફાય કરે કે આ ડિઝીઝ છે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે પશુઓમાં આવતો છે એ પણ આઈડેન્ટિફાય કરશે અને પાકને એની અંદર પણ આવતો છે એ રોગ નું નિવારણ કરવા માટેના જે ઉપાયો છે એ પણ ત્યાંથી સેન્ટ્રલ લેવલે મોકલાયો છે એની લોકલ ભાષામાં. વીમા કંપનીઓને પણ ઉપયોગ થાય છે.